સ્ટાર્ટ ઇંગ્લેન્ડમાં બર્મિંગહામ પ્રેસ એન્ડ મેલ કંપનીએ પોતાને આ પ્રાઇવેટ ઓટોમેટેડ બિઝનેસ એક્સચેન્જની શરૂઆત કરી તેને આપણા આજના કોલ સેન્ટરના ઇતિહાસનું આરંભ બિંદુ માનવામાં આવે છે જોકે કોલ સેન્ટર શબ્દ ઈસવીસન ઓગણીસો પછી અસ્તિત્વમાં આવ્યો આજે તો દુનિયાભરમાં લાખોની સંખ્યામાં કોલ સેન્ટરો અસ્તિત્વ ધરાવે છે જેમાં કરોડોની સંખ્યામાં યુવક યુવતીઓ દિવસ અને રાતની અલગ અલગ શિફ્ટમાં જોબ કરે છે સામાન્ય નાગરિક સમજે છે તે પ્રમાણે કોલ સેન્ટરનો હેતુ માત્ર ઉત્પાદન અને સેવાઓનું વેચાણ નથી એ ઉપરાંત પણ માર્કેટ રિસર્ચ માટે અને દેવાઓની વસૂલાત કૌંસમાં ઉઘરાણી માટે પણ અમેરિકા અને યુરોપમાં અનેક કોલ સેન્ટરો અસ્તિત્વમાં આવ્યા છે છેલ્લા કેટલાક દિવસોથી સાગર ઠક્કર નામના હર્ષદ મહેતા કક્ષાના ટેકનિકલ અને આર્થિક ગુનેગારે આચરેલા કોલ સેન્ટર કૌભાંડને કારણે ભારત અને અમેરિકા તેના નેટવર્ક દ્વારા તેણે લૂંટેલા નિર્દોષ નાગરિકોના લાખો ડોલર અને કરોડો રૂપિયાનો હિસાબ મેળવવામાં અત્યારે મુંબઈ અને અમેરિકાની પોલીસ વ્યસ્ત છે આપણે ત્યાં કોલ સેન્ટરના ઇન્સ્પેક્શનની પ્રણાલિકા અસ્તિત્વમાં નથી અને સરકારની સાયબર સિક્યુરિટી એજન્સીઓ પણ કોલ સેન્ટરોના ટ્રાફિકનું સારી રીતે મોનિટરિંગ કરતી નથી તેનું આ પરિણામ છે અત્યારે તો કોલ સેન્ટરના ડોન ગણાતા મિસ્ટર સાગર ભારતમાં ગંભીર ગુનાઓ આતરીને વિજય માલ્યાએ અપનાવેલા ઇન્ટરનેશનલ સુપર હાઈવે દ્વારા દુબઈ નાસી ગયા છે અને ત્યાં ભૂગર્ભમાં જતો રહ્યો છે પરંતુ જે કૌભાંડમાં આ સાગરના કોલ સેન્ટરો દ્વારા આચરવામાં આવ્યું તે દુનિયાની આર્થિક ગુનાખોરીના ઇતિહાસમાં પણ અદ્વિતીય છે અમેરિકાના અનેક નાગરિકોને મુંબઈના આ સાગરના કોલ સેન્ટર પરથી યુવતીના અવાજમાં ઓફિસર જુલી સ્મિથના નામે અને યુવકના અવાજમાં ઓફિસર સ્ટીવ માર્ટિનના નામે કોલ કરવામાં આવતા હતા આ કોલ મુખ્યત્વે વોઇસ કોલ સ્વરૂપે મોકલી દેવામાં આવતા અને તેમાં એક નંબર આપીને કોલબેક કરવાની સૂચના આપવામાં આવતી વોઇસ કોલમાં મુખ્ય મેસેજ એ રહેતો કે તમે અમેરિકન સરકારના કરવેરા વિભાગને ચૂકવવાની થતી જંગી રકમ હજુ પોતાની પાસે જાળવી રાખી છે એ અંગેની તાત્કાલિક ચૂકવણી અને સમાધાનકારી ફોર્મ્યુલા જાણવા માટે તુરત જ કોલબેક કરો પછી જ નાગરિકો ભયના માર્યા કોલબેક કરે તેમને અમુક ચોક્કસ બેંકના ચોક્કસ એકાઉન્ટ નંબર અમુક ડોલર જમા કરાવી દેવાની સૂચના આપવામાં આવતી બેંકો પણ વિવિધ રહેતી અને જુદી જુદી બ્રાન્ચના જુદા જુદા એકાઉન્ટ નંબર રહેતા જેથી કદી પણ કોઈ બ્રાન્ચ મેનેજરને એકાએક ખાતું છલકાઈ જવાની નજર નાખવાની જરૂર ન પડે જમા થતાં નાણાંને કુશળતાથી ટ્રાન્સફર પણ કરી દેવામાં આવતા જેમાં શેરબજારના કિંગ હર્ષદ મહેતાએ કરેલા કૌભાંડનો છેડો મેળવવામાં સરકારને હર્ષદ મહેતાનું આયુષ્ય ખર્ચાઈ ગયું અને એ ગુનેગાર દિવંગત થઈ ગયો ત્યાં સુધી કુલ કૌભાંડ કેટલું મોટું છે તેનો ખ્યાલ આવ્યો નહીં તે જ રીતે આ કોલ સેન્ટરનું કૌભાંડ પણ મુખ્ય પોલીસના કહેવા પ્રમાણે પાંચસો કરોડ ઉપરાંતનું છે સ્ટોપ